नमस्कार, धोरण दस ना गुजराती साहित्यना लेक्चर में आज आप कुल चार कृतिओ जोवाना छे, जेमा बे काव्य अने बे पाठ छे। आजे आजे आ गुजराती साहित्यनो लेक्चर छे, तेमा प्रथम जे आजना लेक्चरनी कृति छे ते काव्य छे। आ काव्य आपणे घणा बधा काव्य एवा जोया हशे के जे कृष्ण भक्ति में गोपीओ अथवा तो राधाना उल्लेख होय, पण आ काव्य थोड़ूक अलग छे, तेनी माहिती आपणे लईए। के काव्यनुं नाम छे माधवने डीठो छे क्यांय, कवितानुं नाम छे माधवने डीठो छे क्यांय, के जेने वरसादनी मौसम आ काव्य संग्रह छे। एमांथी आ काव्य लेवामां आवेलुं छे, जेना कवि हरिंद्र जयंतीलाल दवे। माधव डीठो छे क्यांय जेना कवि हरिंद्र जयंतीलाल दवे, तेनुं वतन खंभारा गाम जिल्लो कच्छ। एमां आपणे आ जे काव्य छे माधवने डीठो छे क्यांय, એમાં કૃષ્ણ ભક્તિ અને એનો વિરહ, જે વાંસળી છે કૃષ્ણના હંમેશા સાથે જ રહેતી, બાળપણમાં કૃષ્ણ એની વાંસળી તેની સાથે જ રાખતા, તો હવે જે દ્વારકાધીશ રાજા બની ગયા પછી તેના કૃષ્ણને વિરહને યાદ કરે છે કે વૃંદાવનમાં તેઓ ગોપીઓ સાથે રમતા, વાંસળી વગાડતા, અને આ વિરહની એક કાવ્ય છે વાંસળી, કૃષ્ણને જે વિરહ યાદ કરે છે તેનું કાવ્ય છે। હવે તેની પંક્તિ આવે છે તે પણ જોઈ લઈએ, કે વાંસળીથી વિખૂટો થઈને આ સુર એક, વાંસળીથી વિખૂટો થઈને આ સુર એક ઢૂંઢે કદમની છાંય, વાંસળીથી વિખૂટો થઈને આ સુર એક ઢૂંઢે એટલે ગોતે, કદમ એક ઝાડનું નામ છે, એની છાંય એટલે છાંયો, માર્ગની ધૂળને ઢંઢોળી પૂછે મારા માધવને ડીઠો છે ક્યાંય, આ તે માધવને ડીઠો છે ક્યાંય એની પંક્તિ છે। હવે આપણે આ માધવને ડીઠો છે ક્યાંય, કે જેના કવિ હરિન્દ્ર દવે તરીકે ઓળખીએ છીએ, તેમાં આવતા શબ્દ સમજૂતી અને વિરોધાર્થી શબ્દોની માહિતી લઈ લઈએ। હવે આપણે આ કાવ્ય જોયું માધવને ડીઠો છે ક્યાંય, એમાં આવતા સમાનાર્થી શબ્દો, તળપદા શબ્દો અને વિરોધી શબ્દની માહિતી લઈ લઈએ। તો પ્રથમ જ શબ્દ છે વિખૂટું। વિખૂટું શબ્દનો અર્થ થાય જુદું અથવા તો અલગ અથવા તો જુદું પડવું, એને કહેવાય વિખૂટું। સુર શબ્દનો અર્થ થાય સ્વર। આપણે જે ગાયનના જે સુર હોય એને સ્વર પણ કહીએ છીએ આપણે। કદમ છે એક વૃક્ષનું નામ છે, કદમ છે એ એક પ્રકારનું વૃક્ષ છે। લહેરકી એટલે પવનની લહેરકી। ત્યારબાદ છે વિભાવરી। વિભાવરી એટલે રાત્રિ, વિભાવરીનો અર્થ થાય રાત્રિ। હવે એના પછીનો શબ્દ છે ઉજાસ। ઉજાસ એનો અર્થ થાય અજવાળું, ઉજાસનો અર્થ થાય અજવાળું। હવે અહીં શબ્દ આપેલો છે પરખાય। પરખાય શબ્દનો અર્થ થાય ઓળખાય, કોઈ પણ ઓળખાય એને કહેવાય પરખાય એનો અર્થ થાય પરખાય એટલે કે ઓળખાય। માધવ એટલે શ્રી કૃષ્ણ અથવા તો શ્યામ। હવે મયંક શબ્દનો અર્થ થાય ચંદ્ર, હવે અહીં એક તળપદો શબ્દ આપેલો છે માર્ગ। માર્ગનો અર્થ થાય રસ્તો અથવા તો માર્ગ। ત્યારબાદ વિરોધી શબ્દ આપેલા છે સાંજ। સાંજનો વિરોધી થાય સવાર।
उजास, उजास नु विरोधी थाय अंधकार। हवे आपणे अहीं माधव दीठो छे क्यांय काव्यमां आवता शब्द समजूतीनी माहिती लई लीधी। हवे आना पछीनी कृति आवे छे तेनी पण माहिती लई लईए। धोरण 10 10મું ચેપ્ટર એટલે કે ડાંગવનો અને આ એક નિબંધ છે, ડાંગવનો અને એ નિબંધ છે જેના લેખક મહેન્દ્રસિંહ તખ્તસિંહ પરમાર। ડાંગવનો અને જે નિબંધ છે તેના લેખક મહેન્દ્રસિંહ તખ્તસિંહ પરમાર આ નિબંધ શેમાંથી લેવામાં આવેલો છે તો કે રખડુંનો કાગળ। રખડુંનો કાગળ એમાંથી આ નિબંધ લેવામાં આવેલો છે જેના લેખક મહેન્દ્રસિંહ તખ્તસિંહ પરમાર। તેનું વતન કુકાણા ગામ કે જે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે। હવે આ ડાંગવનો અને હું જે નિબંધ છે એમાં શું આપેલું છે? આ નિબંધમાં લેખકે તેના પિતાને પત્ર સ્વરૂપે નિબંધ લખેલો છે। પોતે જે પ્રવાસ કરે છે નર્મદા નદીનો પ્રવાસ અને તે ત્યારબાદ તે ડાંગ, જે ડાંગ જિલ્લાનું કુદરતી પ્રાકૃતિક વાતાવરણ છે, ત્યાંનું સૌંદર્ય છે, ત્યાંની જે સંસ્કૃતિ છે તે બધી જ તેના પિતાને પત્ર સ્વરૂપે લખીને જણાવે છે અને ત્યાંના બધા જ રમણીય પ્રદેશની માહિતી આપે છે। હવે આ ડાંગવનો અને જે નિબંધ છે તેમાં આવતા શબ્દ સમજૂતીની માહિતી પણ લઈ લઈએ। હવે ડાંગવને અને જે આપણે નિબંધ જોયો તેમાં આવતા સમાનાર્થી શબ્દોની માહિતી લઈ લઈએ। તેમાં પ્રથમ જ શબ્દ છે ઘરોબો। ઘરોબો શબ્દનો અર્થ થાય પરિવાર જેવો સંબંધ, પરિવાર જેવો સંબંધ। ઘણા આપણા એવા મિત્રો હશે કે જેની સાથે આપણો સંબંધ પરિવાર જેવો હોય એને કહેવાય ઘરોબો। આછેરો શબ્દનો અર્થ થાય ઓછું, ઓછું અથવા તો થોડું, એને કહેવાય આછેરો। ત્યારબાદ છે ક્ષિતિજ। ક્ષિતિજ કોને કહેવાય? કે જ્યાં આકાશ અને પૃથ્વી મળતી હોય તેવી કાલ્પનિક જે રેખા આપણને દેખાય છે તેને કહેવાય ક્ષિતિજ। આકાશ અને પૃથ્વી મળતી હોય તેવી કાલ્પનિક રેખા। હવે ચિક્કાર। ચિક્કાર એટલે ખૂબ જ, ચિક્કારનો મતલબ થાય ખૂબ જ અથવા તો અતિશય। ચિક્કારનો મતલબ ખૂબ જ અથવા તો અતિશય થાય છે। ગાયબ, ગાયબ શબ્દનો અર્થ થાય અદ્રશ્ય, ગાયબ શબ્દનો અર્થ થાય અદ્રશ્ય। ત્યારબાદ છે અંજલી। અંજલી શબ્દનો અર્થ થાય ખોબો। સંકિત, સંકિત શબ્દનો અર્થ થાય શંકાશીલ, શું થાય? શંકાશીલ। સંકિત શબ્દનો અર્થ થાય શંકાશીલ। ત્યારબાદ અહીં આપેલો છે વન સંપદા। વન સંપદા એટલે વનની સંપત્તિ અથવા તો જંગલની સંપત્તિ, એને કહેવાય વન સંપદા। હેમ, હેમ શબ્દનો અર્થ થાય સોનું અથવા તો કનક। ત્યારબાદ છે છાક। છાક શબ્દનો અર્થ થાય નશો અથવા તો કેફ। ઓથ, ઓથ શબ્દનો અર્થ થાય સહારો। ત્યારબાદ છે સંનિધિ। સંનિધિ એટલે એ શબ્દનો અર્થ થાય સમીપતા, નિકટતા, એને કહેવાય સંનિધિ એટલે કે સમીપતા, સમીપતા। ત્યારબાદ છે ગજ જૂથ। ગજ એટલે હાથી અને યુથ એટલે જૂથ, એટલે હાથીઓનું ટોળું, હાથીઓનું ટોળું, એને કહેવાય ગજયુથ। સાયુજ્ય, સાયુજ્ય એટલે એક થઈ જવું, બધા એક થઈ જાય એને કહેવાય સાયુજ્ય,
एक थई जवू ते बुभुक्षु बुभुक्षु नी जोड़नी पण याद राखजो बधा ज रसवा वाळू आवे छे बुभुक्षु एटले भूख्यु एने कहेवाय बुभुक्षु रूबरू रूबरू शब्दनो अर्थ थाय प्रत्यक्ष त्यारबाद छे गीरा गीरा शब्दनो अर्थ थाय वाणी अने अंतिम शब्द आपेलो छे घायल घायल शब्दनो अर्थ थाय जख्मी घायल शब्दनो अर्थ थाय जख्मी। हवे आज पाठमां तळपदा शब्दो अने विरोधी शब्दो आवे छे तेनी माहिती पण लई लईए। आपणे अहीं विरोधी शब्दो तळपदा शब्दो अने समूह शब्द माटे एक शब्द એ આવે છે તેની માહિતી લઈ લઈએ। તો પ્રથમ જ શબ્દ છે પ્રત્યક્ષ, તો એનું વિરોધી થાય પરોક્ષ। પ્રત્યક્ષ એટલે જોઈ શકાય તેવું, પરોક્ષ એટલે ન જોઈ શકાય તેવું। ત્યારબાદ છે નજીક, નજીકનો વિરોધી થાય દૂર। અસમર્થ એનું વિરોધી થાય સમર્થ, કોઈ પણ કાર્ય કરવા માટે અસમર્થ છે અથવા તો આપણે એમ કહેતા હોય કે સમર્થ છે, એ સમર્થ એ અસમર્થનું વિરોધી થયું। ત્યારબાદ છે તળપદા શબ્દો, તળપદા શબ્દમાં હાવ, આ શબ્દ આપણે ઘણીવાર બોલતા, હવે હાવ કરીએ, હાવ એટલે બસ, બસ એટલે હાવનો શબ્દનો અર્થ થાય બસ, એટલે કે કોઈ એન્ડ આવવું હોય હવે બસ કરો એમ કહેવું હોય તો એને કહેવાય હાવ અથવા તો બસ। હવે અહીં બે શબ્દ આપે, સમૂહ શબ્દ માટે એક શબ્દ આપો, એમાં બે આપેલા છે, એમાં આંખને ગમી જાય તેવું એનો એક શબ્દમાં કેવું હોય તો શું કહેવાય, તો કે નયન રમ્ય। આંખને ગમી જાય તેવું એને એક જ શબ્દમાં કેવું હોય તો એને કહેવાય નયન રમ્ય। ત્યારબાદ છે મનને હરી લે તેવું, મનને હરી લે તેવું એટલે કે મનોહર। હવે આપણે આ ડાંગવને અને જે મહેન્દ્રસિંહ પરમારનો નિબંધ હતો તેની માહિતી લીધી, ત્યારબાદ હવે કલ્લાપીની એક કાવ્ય આવે છે શિકારીને, તેની માહિતી લઈ લઈએ। આ 11મી કૃતિ ધોરણ 10માં આવે છે શિકારીને, જેના કવિ તમે બધા જ વિદ્યાર્થી મિત્રો, બધા જ કવિ, કદાચ તમને એકાદા કવિ ભૂલાઈ ગયા હોય પણ આ કવિ તમને ક્યારેય ભૂલાયા નહીં હોય, જેનું નામ છે સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ। શિકારીને જે કાવ્ય છે ગઝલ કાવ્ય, તેના કવિ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ, જેને આપણે કલ્લાપી કલ્લાપી તરીકે ઓળખીએ છીએ, તેનો જન્મ લાઠી ગામ લાઠીના રાજવી પરિવારમાં, જિલ્લો અમરેલી। હવે પંક્તિ છે રહેવા દે રહેવા દે આ સહાર યુવાન તું રહેવા દે, ઘટેના ક્રૂરતા આવી વિશ્વ વિશ્વ આશ્રમ સંતનું, રહેવા દે રહેવા દે આ સહાર યુવાન તું રહેવા દે, ઘટેના ક્રૂરતા આવી વિશ્વ આશ્રમ સંતનું। એટલે કે આ કવિતામાં તમે સાર જોશો તો આ કવિતામાં જ્યારે કોઈ વ્યક્તિ યુવાન જે કોઈ પક્ષીનો શિકાર કરે છે ત્યારે તેને માત્ર તેનું શરીર જ મળશે એમ અહીં કવિ કહે છે, પણ તે જીવતું હશે તો તેનો મીઠો અવાજ અને એની મીઠી વાણી તમને સાંભળવા મળશે। આખું વિશ્વ, આપણો દેશ, વસુદેવ કુટુંબકમ જે વૈદિક શાસ્ત્રોમાં લખેલું છે એવી રીતે માનવાવાળો છે, એટલે આપણે પ્રકૃતિ પ્રત્યે પણ આપણું નિષ્ઠા અને સારી એવી લાગણી રાખવી જોઈએ, જે આ કવિતામાં કહેવામાં આવેલું છે। હવે આપણે આ જે શિકારીને કવિતા છે તેમાં આવતા સમાનાર્થી શબ્દો વિરોધી શબ્દોની માહિતી લઈ લઈએ। હવે આપણે જે શિકારીને કાવ્ય જોયું તેમાં આવતા સમાનાર્થી શબ્દો અને વિરોધાર્થી શબ્દોની માહિતી લઈ લઈએ, તો પ્રથમ જ શબ્દ છે સહાર। સહાર શબ્દનો અર્થ થાય નાશ અથવા તો પ્રબળ ઘાત।
ત્યારબાદ છે રૂડું. રૂડું શબ્દનો અર્થ થાય સુંદર, સુંદર અથવા તો સારું. આર્દ્રતા, આર્દ્રતા એટલે કે ભીનાશ. આપણે ઘણીવાર તમે ભૂગોળમાં શબ્દ સાંભળ્યો હશે આર્દ્રભૂમિ. આર્દ્રભૂમિ એટલે થોડીક ભીનાશવાળી ભૂમિ. લતા, લતા શબ્દનો અર્થ થાય વેલ અથવા તો વેલી. ઘટવું, ઘટવું શબ્દનો ઘટાડાના અર્થમાં અહીં ઘટવું નથી, ખાસ યાદ રાખજો. ઘટવું એટલે શોભવું. ઘટવું શબ્દનો અર્થ થાય શોભવું. તને, તને એટલે તને. ત્યારબાદ છે સૂણવું. સૂણવું શબ્દનો અર્થ થાય સાંભળવું. હવે અહીં વિરોધી શબ્દ આપેલા છે તેની માહિતી લઈ લઈએ. સંહાર, સંહારનો સમાનાર્થી શબ્દ અહીંયા જોયો નાશ, તો એનો વિરોધી શું થાય? સર્જન. ત્યારબાદ સ્થૂળ, સ્થૂળ શબ્દનો વિરોધી થાય સૂક્ષ્મ. આ શબ્દ આપણે આગળ પણ જોઈ ગયા છીએ. કોમળ, એનો વિરોધી થાય કઠોળ. કોમળનો વિરોધી થાય કઠોળ. આર્દ્ર એટલે ભીનું, તો એનો વિરોધી થાય શુષ્ક. હવે આપણે આજના લેક્ચરની ચોથી કૃતિ ચોપડાની ઇન્દ્રજાળ તેની માહિતી લઈ લઈએ. હવે આપણે જોઈએ તો 12મું ચેપ્ટર છે ચોપડાની ઇન્દ્રજાળ. ચોપડાની ઇન્દ્રજાળ જે એક આત્મકથાખંડ છે, આત્મકથા ખંડ. ચોપડાની ઇન્દ્રજાળ જેનું નામ છે એ આત્મકથા ખંડ છે, જેના લેખક ચંદ્રકાંત જેઠાલાલ પંડ્યા. ચોપડાની ઇન્દ્રજાળ જે આત્મકથા ખંડ છે તેના લેખક ચંદ્રકાંત જેઠાલાલ પંડ્યા, તેનો જન્મ ધરમપુર, જિલ્લો વલસાડ. હવે આ ચોપડાની ઇન્દ્રજાળ જે પાઠ છે, આત્મકથા ખંડ છે, તેમાં જે આપણે વ્યાજખોરોનું નામ તો સાંભળેલું હશે કે જે વ્યાજે રૂપિયા આપતા હોય. હાલમાં પણ થોડા દિવસ પહેલાં જ્યારે સમાચાર હું જોતો હતો ત્યારે એમાં એક ભાઈએ તેનું વ્યાજ ચૂકવવા માટે કિડની વેચીને તેનું વ્યાજની ચૂકવણી કરી. આ થોડા દિવસ પહેલાંની જ વાત છે. તેવી જ રીતે આ વર્ષોથી ચાલી આવતા વ્યાજખોરોનો આ જે પાઠ છે એમાં એક ભીખુ નામનો બાળપણ, ભીખુ નામનો છોકરો હોય છે, એનો બાળપણમાં જોયેલું જે વ્યાજખોર જે વ્યાજ ઉઘરાવે છે તેના પિતાજીને બધા, એ જોવે છે. અને ભીખુ એક દેવલા નામનો ગરીબ છોકરો હોય છે, તેની કરુણતા જોઈ ભીખુ આ જે ચોપડા હોય, જે વ્યાજે આપેલા રૂપિયા હોય તેની માહિતી શેમાં હોય? ચોપડામાં. તો આ ચોપડા બધા જ ફાડી નાખે છે અને આ દેવલાને તેના વ્યાજમાંથી મુક્ત કરે છે. જે વ્યાજના નામે જે શોષણ થાય છે ગરીબ લોકોનું, જે મેન આ પાઠમાં કહેવામાં આવેલું છે. હવે આ પાઠમાં આવતા શબ્દ સમજૂતીની માહિતી લઈ લઈએ. હવે આપણે સમાનાર્થી શબ્દો, વિરોધી શબ્દોની માહિતી લઈ લઈએ. તો પ્રથમ જ શબ્દ છે દાયકો. દાયકો શબ્દનો અર્થ થાય દસકો. દાયકો શબ્દનો અર્થ થાય દસકો. દસકો એટલે દસ વર્ષનો સમયગાળો, દસ વર્ષનો સમયગાળો. હવે ઋણ એના પછીનો શબ્દ છે. ઋણ એટલે કરજ અથવા તો દેવું, એને કહેવાય ઋણ. ઉજ્જડ જમીન એનો અર્થ થાય વેરાન ભૂમિ અથવા તો જમીન. વેરાન ભૂમિ અથવા તો વેરાન જમીન. વેઠ કરવી, વેઠ કરવી એટલે કોઈ કિંમત લીધા વગર, કોઈ પણ જાતની કિંમત લીધા વગર કામ કરવું. ત્યારબાદ છે ધીરધાર. ધીરધાર એટલે કે વ્યાજે પૈસા આપનાર.
અથવા તો નાણાંને ધીરનાર. પુષ્કળ, પુષ્કળ શબ્દનો અર્થ થાય અતિશય. પુષ્કળ શબ્દનો અર્થ થાય અતિશય. સાહુકાર, સાહુકાર શબ્દનો અર્થ થાય ધનવાન અથવા તો પૈસાદાર. ત્યારબાદ છે મુક્ત. મુક્ત શબ્દનો અર્થ થાય કોઈને પણ મુક્તિ આપવી એટલે કે માફ કરવું. ત્યારબાદ મુદ્દલ. મુદ્દલ એટલે મૂળ રકમ. હવે વિરોધી શબ્દ આપેલા છે સાહુકાર. સાહુકારનો વિરોધી થાય ગરીબ. ત્યારબાદ છે અજ્ઞાની. અજ્ઞાનીનું વિરોધી થાય જ્ઞાની. પ્રમાણિક, એનું વિરોધી થાય અપ્રમાણિક. ત્યારબાદ છે ઉદાર, તો એનું વિરોધી થાય કંજૂસ. લેણદાર એટલે કે લેવાવાળો, તો એનું વિરોધી થાય દેણદાર એટલે કે દેવાવાળો. દેણદાર. હજુ અહીં તળપદા શબ્દો, રૂઢિપ્રયોગો અને સમૂહ શબ્દ આવે છે તેની માહિતી લઈ લઈએ. હવે અહીં રૂઢિપ્રયોગો અને સમૂહ શબ્દ એક આપેલો છે તેની માહિતી લઈ લઈએ. તો પ્રથમ છે રૂઢિપ્રયોગ ઘી કેળા હોવા. ઘી કેળા હોવા એનો મતલબ શું થશે? કે ખૂબ પૈસાદાર હોવું. ખૂબ પૈસાદાર હોવું એને કહેવાય ઘી કેળા હોવા. ત્યારબાદ છે અરેરાટી અનુભવવી. અરેરાટી અનુભવવી એ શબ્દનો અર્થ થાય દુઃખ અનુભવવું. દુઃખ અનુભવવું અથવા તો ત્રાસી જવું. ત્યારબાદ છે આર્થિક સંકડામણ હોવી એટલે ગરીબ સ્થિતિ હોવી. ગરીબ સ્થિતિ હોવી. ત્યારબાદ છે નવે નેજા પાડવા. નવે નેજા પાડવા શબ્દનો અર્થ થાય ખૂબ તકલીફ હોવી. તકલીફ હોવી. ત્યારબાદ છે હૃદય દ્રવી ઉઠવું. હૃદય દ્રવી ઉઠવું શબ્દનો અર્થ થાય, જે આ રૂઢિપ્રયોગ છે એનો અર્થ થાય દુઃખની લાગણી થવી. દુઃખની લાગણી થવી અથવા તો દુઃખ અનુભવવું. 17-50-95 એનો અર્થ થાય કે અભણ લોકોને લૂંટવા, ખોટું ગણિત વાપરવું એને કહેવાય 17-50-95. હવે અહીં સમૂહ શબ્દ માટે એક શબ્દ આપેલો છે કે ખરાબ દશા હોવી એને કહેવાય દુર્દશા. હજુ તળપદા શબ્દો આપણે હજી બાકી છે તે લઈ લઈએ અને કહેવત બાકી છે તેની પણ માહિતી લઈ લઈએ. અહીં તળપદા શબ્દો આપેલા છે જેમાં પ્રથમ શબ્દ છે હાવકાર. હાવકાર શબ્દનો અર્થ થાય સાહુકાર. સાહુકાર એ શુદ્ધ ગુજરાતી શબ્દ છે. ત્યારબાદ છે સોંઘારત. સોંઘારત શબ્દનો અર્થ થાય સસ્તાઈ. સસ્તાઈ અથવા તો સસ્તું. પછી છે આપદા. આપદા શબ્દનો અર્થ થાય આપત્તિ. પોયરા. પોયરા શબ્દનો અર્થ થાય છોકરા અથવા તો સંતાન. કોથે ગહેલો ઓહે એટલે ક્યાં ગયો હશે. ક્યાં ગયો હશે. ત્યારબાદ છે ડોહાડી. ડોહાડી શબ્દનો અર્થ થાય ડોસી. પછી છે આલ્યું. આલ્યું શબ્દનો અર્થ થાય આપ્યું. ની, અહીં આપેલો શબ્દ છે ની. ની એટલે નહીં. ત્યારબાદ છે પૈહા. પૈહા એટલે પૈસા. ત્યારબાદ છે ભૂખો. ભૂખો શબ્દનો અર્થ થાય ભૂખ્યો. ત્યારબાદ છે હાવ. હાવ શબ્દનો અર્થ થાય સાવ.
સાવ આવું, આપણે એમ બોલતા હોય ને હાવ આવું, સાવ. ત્યારબાદ છે ચુહાઈ, ચુહાઈ એટલે ચૂસાઈ, ચૂસાઈ. ત્યારબાદ છે ગિયો, ગિયો શબ્દનો અર્થ થાય ગયો, શુદ્ધ ગુજરાતી ગયો. હેર, હેર એટલે શહેર, હેર એટલે શહેર. ત્યારબાદ છે કાઠું, કાઠું એટલે કઠણ અથવા તો મુશ્કેલ. હવે અહીં બે કહેવતો આપેલી છે, બોડીને તાવાળી કાહકી કેવી, બોડીને તાવાળી કાહકી કેવી એટલે અત્યંત ગરીબ હોવું કે ખાવાનું ધાન પણ ન હોય, તેના માટે આ કહેવત છે કે બોડીને તાવાળી કાહકી કેવી. ત્યારબાદ બીજી કહેવત આપેલી છે, બાંધી મુઠ્ઠી લાખની, બાંધી મુઠ્ઠી લાખવી કહેવતનો અર્થ થાય કે જ્યાં સુધી કોઈ વાત બહાર ન પડે ત્યાં સુધી ઇજ્જત સચવાઈ રહે, એને કહેવાય બાંધી મુઠ્ઠી લાખની. હવે આજના લેક્ચરમાં આપણે આ ચાર કૃતિઓ અહીં કમ્પ્લીટ કરીએ છીએ. હવે નેક્સ્ટ લેક્ચરમાં અન્ય ચાર કૃતિઓ આપણે ધોરણ 10ની લઈશું. હવે લાઇક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરતા ભૂલાય નહીં. આપણે નેક્સ્ટ લેક્ચરમાં જીપીએસસીના પણ જે સબ્જેક્ટ આવે છે તેના પણ લેક્ચર શરૂઆત કરવાના છીએ, એટલે સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને તમને નોટિફિકેશન પણ મળી જાય. જય હિન્દ.